नमस्कार, स्वागत है आपनु। हूँ समीर। राज्य में बे दिवस भारे वरसाद आगाही है। 29 अने 30मी तारीखे भारे वरसाद आगाही, तो सौराष्ट्र अने कच्छ में भारे वरसाद आगाही करवामां आवी छे। आ सिवाय दक्षिण गुजरात में पण भारे वरसाद आगाही है। दीव दादरा नगर हवेली में पण भारे वरसाद आगाही, अने 5 दिवस सामान्य थी मध्यम वरसाद आगाही करवामां आवी। 30मी जूने अमदावाद अने महिसागर में पण आगाही करवामां आवी छे। जो आगाही मुजब भारे वरसाद पड़ो तो आ तमाम जिल्लाओ जे छे तीतर बतर थई जशे। दक्षिण गुजरात होय के पछी सौराष्ट्र कच्छ त्यां भारे वरसाद की आगाही करवामां आवी छे। पण 29 अने 30मी तारीखे वरसाद की आगाही छे, तो राज्य में बे दिवस भारे वरसाद की आगाही। फरी एक बार आपने जणावी दीए के वरसाद की आगाही छे 29 अने 30मी जून ना दिवसे सौराष्ट्र कच्छ अने दक्षिण गुजरात में। राज्यसभानी चूंटणी समय कોંગ્રેસને राम राम कही भाजपमां आवेला 5 કોંગ્રેસી पूर्व धारासभ्यो आजे विधिवत रीते केसरियो धारण करी भाजपमां प्रवेश्या। जीतू वाघाणीए आ तमामने आवकार्या। राज्यसभा चूंटणी पहेला धारासभ्य पदेथी राजीनामुं आपनारा 8 पूर्व धारासभ्यो पैकीना 5 पूर्व धारासभ्यए कमलम खाते विधिवत रीते केसरियो धारण करी लीधो। आ नेताना दम पर भाजपे राज्यसभानी 3 बैठको हासिल करी छे। भाजप पासे त्रीजी बैठक माटे संख्याबळ न होवा छतां जीत हासिल करी। कोंग्रेसनो हाथ छोड़ी भाजपमां जोड़ायेला आ नेताओए कोंग्रेसने खरी खोटी संभळावानो कोई मौको न छोड्यो। आ उपरांत मंचथी एवा पण संकेत आपवामां आव्या के आ 5 धारासभ्योने फरी पेटा चूंटणीमां रिपीट करी शकाय छे। 5 पूर्व धारासभ्यશ્રીઓ પ્રદ્યુમનશ્રી, બિજેશભાઈ, અક્ષયભાઈ, જીતુભાઈ, જેવી કાંકડિયા, भारतीय जनता पार्टी नी सरकार हो, त्यानी विजयभाई ने नितिनभाई नी सरकार, एने जे काम छे कामगीरी ने जोईने भारतीय जनता पार्टी मां जोडाई रह्या छे, त्यारे हुं एमने आवकारुं छुं। રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે 5 કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા હતા, એટલે આગામી 6 મહિનામાં પેટા ચૂંટણી સંભવ છે। ભાજપની રણનીતિ રાજ્યસભાની જ સ્પષ્ટ હતી, કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા પડતા 2 લાભ થઈ શકે છે। રાજ્યસભામાં જીત હાંસલ થાય અને પેટા ચૂંટણીમાં જો અડધી બેઠકો પણ મળે તો સંખ્યાબળ વધી જાય। બીજી તરફ તૂટતી કોંગ્રેસ પાસે આ ઘટનાક્રમ જોયા સિવાય કોઈ રસ્તો પણ નથી। જે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એ એમના વ્યક્તિગત અંગત સ્વાર્થ માટે ગયા છે। જાહેરમાં એમ કે અમારા કામો થતા નથી, કયા કામો થતા નથી એ પૂછવાની જરૂર છે। હું મીડિયાને પણ નમ્ર વિનંતી કરું છું કે એ ધારાસભ્યોને પૂછો કે તમારા કયા કામો થતા નથી, એમના વ્યક્તિગત જે કામો છે, ખોટું કરવાના કામો છે એ થતા નથી, એટલા માટે એ ત્યાં ગયા છે। આમ તો પાર્ટી હાઈકમાન્ડ કોને ટિકિટ આપવી તે અંગેનો નિર્ણય કરે છે, પરંતુ આ ધારાસભ્યો અડધેથી પોતાની ટર્મ છોડીને આવ્યા છે, એટલે તેને રિપીટ કરી શકે છે। બીજી તરફ 8 પૂર્વ ધારાસભ્યોમાંથી 5 ભાજપમાં જોડાયા છે, વધુ 3 જોડાય તેવી પણ શક્યતા નકારી ન શકાય। મયુર માકડીયા સાથે હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। વડોદરા મનમાળી ચૂંટણી નજીક છે તે પહેલા 7 ગામોને શહેરની સીમામાં સમાવવાના નિર્ણયથી ઉહાપો મચી ગયો છે। લોકો થાળીઓ લઈ રસ્તા પર ઉતરી ગયા। રાજ્ય સરકારે બહાર પાડેલું એક નોટિફિકેશન વડોદરામાં વિરોધનું મુખ્ય કારણ બન્યું છે। વડોદરા શહેરને અડીને આવેલા 7 ગામોને મહાનગરપાલિકામાં સમાવાતા નિર્ણયથી ભાયલી, બીલ, સેવાસી, ઉંડેરા, વડદલા, વેમાલી અને કરુડિયા ગામમાં વિરોધ શરૂ થઈ ગયો છે। આ ગામના લોકો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। અગાઉ સેવાસી અને ઉંડેરા ગામના લોકો આ મામલે રોડ પર ઉતર્યા હતા, હવે ભાયલી અને બીલ ગામના વિરોધના સૂર ઉઠ્યા છે। મહિલાઓ રસ્તા પર ઉગ્ર દેખાવ કરતી નજરે પડી। ભાયલી ગામના લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં જોડાવાથી તેઓને જે પ્રાથમિક સુવિધા હમણાં મળે છે તે હવે મળતી બંધ થઈ જશે। અમારી પાસે જે સુવિધા છે એનાથી અડધી કોર્પોરેશન આપે ને તોય બહુ થઈ ગયું, એટલી બી આપી શકવાના નથી, તેમને ભાયલી લેવાની શું જરૂર છે? આટલું સશક્ત ગામ છે, આની ભાઈ બધી ફેસિલિટી છે, પછી શું કામ જરૂર એમને? ખાલી અહીંનું બધું એ લોકોને પ્રલોભન જ છે કે ત્યાં આટલું છે, એટલે એમાંથી અમારી મથી એમને લેવાની ઈચ્છા છે એવું લાગે છે। રાજ્ય સરકારના આ નિર્ણયે પરિવારમાં પણ ભાગલા પડાવી દીધા છે। ભાયલીના સરપંચ દર્પણ પટેલ સરકારના આ નિર્ણયનું સમર્થન કરે છે, જ્યારે સરપંચને બાદ કરતા ગામના તમામ લોકો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। સરપંચ અને જે રેવાયાતી અને સરકાર એમનું એક જ નક્કી છે કે આ જગ્યા કેવી રીતે વેચાય અને કેવી રીતે આની અંદરથી પૈસા પેદા થાય।
સાત ગામોના આ વિરોધે વડોદરા જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. કારણ કે ભાજપના કટમના ધારાસભ્ય બાલુ ઢોલાર પણ હવે સરકાર સામે મેદાને પડી ગ્રામજનોના સમર્થનમાં ઉતરી આવ્યા છે. લોકો સરકાર સામે આંદોલનના મંડાણ કરવાની ચેતવણી આપી છે. વિજયભાઈ રૂપાણી સાહેબને, નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબને અમે દરદાર રજૂઆત કરીશું, સાચી વાતની રજૂઆત કરીશું અને સાચી વાતને અમે સરકાર સુધી પહોંચીશું, એ અમારો અભિગમ છે. એક તરફ વાયલીમાં પણ ઉગ્ર વિરોધ છે તો બિલમાં તો મહિલાઓએ સરકારના નિર્ણય સામે છાજિયા લીધા હતા. મહિલાનો આક્રમક અંદાજ જોઈ વિરોધ બને તેવી સંભાવના દેખાય છે. ન્યૂઝ 18 ગુજરાતી, ફરીદ ખાન, વડોદરા. અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોન અંગે કોર્પોરેશનના અધિકારીઓના ઉધડા બાદ તંત્ર હરકતમાં આવી ગયું. સાઉથ બોપલમાં ફ્લેટને રાતોરાત પતરા લગાવી દેવામાં આવ્યા તો સચિન ટાવરમાં લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો. જુઓ, કેન્દ્રીય આરોગ્ય અધિકારી લવ અગ્રવાલની ગુજરાત વિઝિટની આક્રમક અસર. શહેરમાં કન્ટેનમેન્ટ મુદ્દે લવ અગ્રવાલે કોર્પોરેશન અધિકારીઓનો ઉધડો શું લીધો. કામગીરી તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. લવ અગ્રવાલે સીએમ અને અમદાવાદ કમિશનર સાથે પણ વાત કરી હતી, નારાજગી દર્શાવી હતી. આજે કોર્પોરેશન અધિકારીઓ સફાળા જાગ્યા અને સાઉથ બોલપલના ઓર્ચિડ એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી દીધો. રાતોરાત ફ્લેટમાં પતરા લગાવી દીધા. ઇમરજન્સી સેવા સિવાય કોઈ લોકોએ બહાર અવર જવર નહીં કરવી સહિતનું ફરમાન પણ કરી દીધું. તો સોસાયટીમાં તમામ લોકોએ ચુસ્ત નિયમોનું પાલન કરવું તેવો ફતવો જાહેર કરાવ્યો. આ વિસ્તારમાંથી 5-6 પોઝિટિવ કેસ મળી આવેલા છે અને અન્ય વ્યક્તિમાં આ કેસ ન ફેલાય, અન્ય કોઈને ચેપ ન લાગે તેના તકેદારીના ભાગરૂપે આ એરિયાને કન્ટેન કરવામાં આવેલો છે. આજરોજ જે તમામ રહીશો છે તે લોકોને પણ કેવી રીતે અમારી આગામી પ્રોસિજર રહેશે તેની સમજ આપવામાં આવેલી છે અને તમામ રહીશોએ એક સરકારની લાગણી અત્યારે વ્યક્ત કરેલી છે. તો અમદાવાદના સચિન ટાવર અંગે કેન્દ્રીય અધિકારીએ નોંધ લીધા બાદ કોર્પોરેશને આ ટાવરને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરી દીધો. રહીશોએ વિરોધ કર્યો કે હાલ કોઈ કેસ નથી તો પછી 1200 લોકોને કારણ વગર લોક કરવાનો મતલબ શું? છેલ્લા 14 દિવસથી અમારે ત્યાં એક પણ કેસ છે નહીં. ભૂતકાળમાં જે બી ટોટલ 11 કેસ હતા એ પિરિયોડિકલી હતા અને બધા જ રિકવર થઈ ગયેલા છે, જે મ્યુનિસિપલ ઓથોરિટી સાથે બી કન્ફર્મ છે. અમે લોકોએ ખૂબ જ રજૂઆત કરી કે એક પણ કેસ નથી અને જે કેસ હતા એ બી રિકવર થઈ ગયેલા છે, છતાં બી તમે અમને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ રીતે રાખો છો? મહત્વનું છે કે લવ અગ્રવાલે સચિન ટાવરને કન્ટેનમેન્ટ કરવા અંગે કોર્પોરેશનના 3 અધિકારીઓને સવાલ જવાબ કર્યા હતા, જેમાં 3ના મત અલગ હતા. તેથી લવ અગ્રવાલે કહ્યું હતું કે મારો સમય ન બગાડો. વિભુ પટેલ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરમાં કોરોનાનો કેર જે પણ કોર્પોરેશન તંત્ર દોડી રહ્યું છે મચ્છરો પાછળ. શહેરમાં જે રીતે કોરોનાનો કેર વધ્યો છે, કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ મૂંઝાઈ ગયા છે કે કરવું તો શું કરવું. તેવામાં કેન્દ્રીય આરોગ્ય અધિકારીઓ પણ કામગીરીથી નારાજ છે. ત્યારે કોરોનાની તકેદારી રાખવાને બદલે કોર્પોરેશનનું તંત્ર મચ્છરો શોધવામાં લાગ્યું છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ એએમસીની. અમદાવાદ શહેરમાં કોવિડ-19 બાદ હવે અન્ય રોગચાળાએ માથું ઉંચકવાની શરૂઆત કરી છે. શહેરના ચોમાસા સિઝન દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. કોવિડ-19ની તૈયારીઓ હજુ શહેરમાં ચાલી રહી છે, ત્યારે હવે એએમસી આરોગ્ય વિભાગે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન વધે તે માટે ચેકિંગ હાથ ધર્યું છે. શહેરમાં વહેલી સવારથી કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરી મચ્છરના લાર્વા મળી આવતા દંડની કાર્યવાહી અને નોટિસ આપી હતી, જેમાં શિલ્પ શાલિગ્રામ 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો, અરિહંત ઓરા 10,000નો દંડ, અમન હાઇટ્સ 10,000નો દંડ, સ્ટેડિયમ કન્સ્ટ્રક્શન સાઇટ 10,000 રૂપિયાનો દંડ, ગણેશ આઇકન 15,000 રૂપિયાનો દંડ. ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય કેસીસ ન થાય તેના માટે પણ એક તાકીદના પગલાના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા અલગ અલગ કાર્યવાહી સ્ટાર્ટ કરવામાં આવેલી છે. કોર્પોરેશન દ્વારા આ પ્રકારના કેસ ન થાય તેના ભાગરૂપે હાલમાં જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેનું આજથી ચેકિંગ સ્ટાર્ટ કરવામાં આવેલું છે. આજે પણ સવારના સમય દરમિયાન 5 મેજર કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરવામાં આવેલું હતું, જેમાં અમન હાઇટ્સ છે, શિલ્પ શાલિગ્રામ છે, અરિહંત ઓરા કન્સ્ટ્રક્શન સાઇટ છે, સ્ટેડિયમ કન્સ્ટ્રક્શન સાઇટ છે. આ તમામ જગ્યાએથી બ્રીડિંગ મળી આવેલ હતું અને જેના અનુસંધાને કોર્પોરેશન દ્વારા
ટોટલ મળાવીને 55,000 રૂપિયાનો વહીવટી ચાર્જ અત્યાર સુધીમાં વસૂલ કરવામાં આવેલો છે. આ સાથે શહેરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના 166, જેરી મલેરિયાના 7, સાદા મેલેરિયાના 151, ચિકનગુનિયાના 48, જાડા ઉલટીના 1522, કમળાના 442, ટાઇફોઇડના 714 કેસ એએમસીના ચોપડે નોંધાયા છે. ત્યારે કોરોના બાદ મચ્છરજન્ય રોગચાળો શહેરને બાનમાં ન લે તે માટે અત્યારથી તકેદારી શરૂ થઈ ગઈ છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોનાને લઈને અમદાવાદ માટે સારા સમાચાર છે. 58 દિવસ બાદ કોરોનાના કેસમાં હજુ ઘટાડો તો થયો છે, પણ મૃત્યુઆંક સિંગલ ડિજિટમાં પહોંચી ગયો. અમદાવાદી માટે રાહત, કોરોનાનો ગ્રાફ ઘટ્યો, સિંગલ ડિજિટમાં મૃત્યુઆંક. અમદાવાદમાં છેલ્લા 58 દિવસમાં પહેલી વાર એક દિવસમાં નોંધાયેલા મોતનો આંકડો એકી સંખ્યામાં આવ્યો છે. શહેરમાં ગત 30 એપ્રિલથી દરરોજ 2 આંકડામાં મોતની સંખ્યા નોંધાતી હતી. શુક્રવારે શહેરમાં કુલ 8 લોકોના મોત નોંધાયા, જ્યારે નવા 219 કેસ નોંધાયા હતા. રાજ્યમાં શુક્રવારે નવા 580 કેસ સાથે કુલ કેસની સંખ્યા 30,000ને પાર થઈ ગઈ, તો અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 20,000ને પાર થઈ છે. આ તરફ સુરત શહેરમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ 182 કેસ નોંધાયા છે. જો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,398 લોકોના મોત થયા છે. અત્યાર સુધી રોજ એવરેજ 20 લોકોના મોત થતા જ હતા. શહેરમાં 25મી માર્ચે થયેલા પ્રથમ મોત બાદ 17મી એપ્રિલ સુધી શહેરમાં રોજના 4-7 જેટલી સંખ્યામાં મૃત્યુ નોંધાયા હતા. તે બાદ શહેરમાં કોરોના સંક્રમિતોની મૃત્યુની સંખ્યા સતત વધતી રહી હતી, જે એક તબક્કે 20ની આસપાસ જોવા મળી હતી. જો કે પાછલા 3 દિવસથી મૃતકોની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે, જેમાં 23 જૂને 235 કેસ, 15 લોકોના મોત, 24 જૂને 215 કેસ સામે 15 લોકોના મોત, 25 જૂને 238 કેસ જેમાં 12 દર્દીઓના મોત અને 26મી જૂને 219 કેસની સામે 8 દર્દીઓના મોત નિપજ્યા છે. ગુજરાતમાં 30 દિવસમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા બમણી થઈ છે. 27 મેથી 26 જૂન સુધીમાં કુલ કેસ 15,000થી વધીને 30,000ને પાર થયા છે, જ્યારે અમદાવાદમાં 23 મેથી 26 જૂન સુધીમાં કુલ કેસ 10,000થી વધીને 20,000ને પાર થયા છે. એટલે કે ગુજરાતમાં 30 દિવસમાં અમદાવાદમાં 34 દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ રહી છે, તો સુરત શહેરમાં કુલ કેસની સંખ્યા 4,000ને પાર થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોનાની મહામારીએ લોકોને સીમિત કરી દીધા છે. કોરોનાને નાથવાવે રબારી સમાજે અનોખું અભિયાન છેડ્યું. કોરોના મહામારી રાજ્યમાં ન વધે અને લોકોનો ભોગ ન લે તે માટે સરકાર અને તંત્ર સતત પગલાં ભરે છે, પરંતુ હવે આ અભિયાનમાં અનેક સમાજો પણ આવ્યા છે. ત્યારે રબારી સમાજે કોરોનાને નાથવા નવું બંધારણ રચ્યું છે, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ નિયમોની પત્રિકા ગામે ગામ ફરતી કરી છે, જેમાં કેટલાક કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. પાટણ, ચાંસમાના 80% ગામડામાં રહેતા રબારી સમાજના લોકો આ અભિયાનમાં જોડાવાનો દાવો કરી ચૂક્યા છે. સમાજને દરેકને અમારી નિમ્ર અપીલ છે કે આ જે સમાજ બંધારણ કર્યું છે એ અનુકૂળ છે અને એ પ્રમાણે બંધારણ પ્રમાણે આપણે બધાએ સૌએ એનો ઉપયોગ નામ કરવું જોઈએ. નવા બંધારણ મુજબ બેસણું અને લૌકિક ક્રિયા બંધ રાખવી, દર્દીની ખબર અંતર પૂછવા હોસ્પિટલ ન જવું, સગાઓની ખબર અંતર ફોનથી પૂછવા, મહામારીમાં શુભ પ્રસંગો ન કરવા, નાના પ્રસંગો ઘર સુધી જ સીમિત રાખવા. અમે સોશિયલ મીડિયામાં અમારી આ જે પત્રિકાઓ છે એ ફેરવી રહ્યા છીએ, તેમજ પણ આવા વિડીયો દ્વારા અને અનેક માધ્યમો દ્વારા સમાજના દરેક વડીલોને અમે વિનંતી કરી રહ્યા છીએ કે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક પ્રસંગો છે, મરણ પ્રસંગો હોય, લગ્ન પ્રસંગો હોય, જે હાલ પૂરતા મોકૂફ રાખવા જોઈએ અને જો ક્યાંય કરવામાં આવે તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવે. આ કપરી પરિસ્થિતિમાં સાથે રહી મક્કમતાથી કોરોના મહામારીનો સામનો કરવાનો છે, ત્યારે રબારી સમાજની આ પહેલ ખરેખર સરાહનીય છે. સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આપણું ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. અમદાવાદના પોશ વિસ્તારમાં કિન્નરોની દાદાગીરી વધી રહી છે. દિલ્હી દરવાજા પાસે ફાયરિંગ બાદ હવે દક્ષિણા લેવા માટે કિન્નરોએ વસ્ત્રાપુરમાં ગાળો ભાંડી. કિન્નરનું કારસ્થાન સીસીટીવીમાં કેદ થઈ ગયું.
પાછલા બે દિવસમાં કિન્નરોની દાદાગીરીની બે ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજામાં ફાયરિંગ બાદ રૂપિયા માટે કિન્નરોએ વસ્ત્રાપુરમાં તાંડવ મચાવ્યું. સુરત અપાર્ટમેન્ટમાં એક મહિલા કિન્નરના ત્રાસથી એટલી હદે પરેશાન થઈ ગઈ કે બાળકો અને પતિ ઘરે નથી એવા અનેક વખત બહાના કર્યા પણ કિન્નર એકના બે નથી થતા. કિન્નરો અવારનવાર રૂપિયાની માંગણી કરવા માટે મહિલાના ઘરે પહોંચી જતા, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે મહિલાના પરિવારે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો, જેથી ઉશ્કેરાઈને કિન્નરે મહિલા અને તેના પરિવારને ગાળો ભાંડી અને ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે પ્રવેશ ન આપતા ધમકી પણ આપી. મહિલાએ એક વખત દક્ષિણા પેટે 15,000 આપતા કિન્નરો અનેક વખત આવી માંગણી કરી હેરાન પરેશાન કરતા હતા. જે મહિલા ફરિયાદી છે એઓના વિશે પણ ગંદી ગાળોને ધમકી આપેલી અને સિક્યોરિટી ગાર્ડને પણ ધમકી આપેલાની વાત ફરિયાદીને કરતા ફરિયાદી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલા છે, જેના અનુસંધાને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે બે કિન્નરો છે એઓને ધરપકડ કરવામાં આવેલી છે. કિન્નરોની વધતી માંગણી અને દાદાગીરીના પગલે મહિલાએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નૈના માસી સહિત બે કિન્નરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સૂર્યગ્રહણ બાદ આકાશમાં જોવા મળ્યો છે એક અનોખો નજારો. વાદળ છાયા વાતાવરણ વચ્ચે સૂર્યની ફરતી જોવા મળી કલરફુલ રિંગ. સૂર્યગ્રહણ બાદ ફરી દેખાયો અનોખો નજારો. બપોરે આકાશમાં જોવા મળ્યું મેઘધનુષ. સૂર્યની ફરતે એક કલરવાળી રિંગ દેખાઈ. સૌરાષ્ટ્રમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે સૂર્યની ફરતે મેઘધનુષની ગોળ રિંગ જોવા મળી હતી. આવી અવકાશીય ઘટના બનતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. ગોંડલ અને બોટાદમાં આ નજારો જોવા મળ્યો હતો. બપોરના સમયે મેઘધનુષની ગોળ રિંગ બની જતા વિવિધ વિસ્તારોમાં લોકો બહાર નીકળી આ નજારો જોવા લાગ્યા હતા. વરસાદના સમયે મેઘધનુષ બનતું હોય તે ઘણા લોકોએ જોયું હોય છે, પરંતુ આવી અવકાશીય ઘટના બનતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ, પરંતુ જતા પહેલા જોશું ટોપ 18. વિધાનસભા દંડક અશ્વિન કોટવાલે આઈએએસ દિલીપ રાણાની નિમણૂક સામે સવાલ ઉઠાવ્યા છે. આદિવાસીઓએ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો. સરહદી કચ્છમાં સુરક્ષા જવાનોને કોરોનાનું સંક્રમણ. કચ્છમાં 1 સાથે 11 ભુજ આર્મીના જવાનોને કોરોના. કચ્છમાં કુલ 143 કોરોનાના કેસ. જામનગરમાં માર્કેટ યાર્ડના ચેરમેનને કોરોના. લાલપુર યાર્ડના ચેરમેન સંક્રમિત. ચેરમેન હાલ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ. સુરતમાં કોરોનાના સતત વધતા કેસની સામે કાપડ અને હીરા બજાર બંધ રાખવાની જાહેરાત કરાઈ. કાપડ અને હીરા માર્કેટ શનિવાર અને રવિવાર બંધ. દાહોદ જિલ્લા આરોગ્યની ટીમ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ. દુકાનો ઉપર તમાકુ નિયંત્રણ હેઠળ ચેકિંગ દરમિયાન થયું ઘર્ષણ. ચોમાસાની શરૂઆત પહેલા કચ્છ સિંચાઈ યોજનાઓના જળસ્તરમાં વધારો થયો. 170 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 2 ડેમ ઓવરફ્લો થયા. 20 ડેમમાં 25% પાણી. ગીર સોમનાથમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં વધી ચિંતા. વરસાદના અભાવથી અનેક ખેડૂતોએ ફુવારા પદ્ધતિથી પિયતની શરૂઆત કરી. વરસાદ ખેંચાય તો ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ. જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ વાવેલી મગફળીના પાકમાં મુંડા નામની ઈયળનો ઉપદ્રવ. ખેડૂતોને નુકસાનની ભીતિ. વધતા જતા ડીઝલના ભાવને લઈને જેતપુરમાં ખેડૂતોનો અનોખો વિરોધ. ટ્રેક્ટરને દોરડાથી ખેંચી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. રાજકોટમાં ઘઉં ખરીદી અંગે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ધોરાજી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો. ટેકાના ભાવે ખરીદીમાં ગુલવાલનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો. ખરીદીમાં કટ્ટા દીઠ 100-200 ગ્રામ વધુ લેવાય છે ઘઉં. ઈડરમાં જૈન મુનિઓ દ્વારા દુષ્કર્મ કરવાના મામલે બંને જૈન મુનિઓની ઈડર પોલીસે ધરપકડ કરી. મુનિઓની તબિયત બગડતા સિવિલ લઈ જવાયા. બનાસકાંઠાના ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા એક અવાવરૂ કુવામાંથી 2 યુવકોનો મૃતદેહ મળ્યા. બંને મૃતદેહ પિતરાઈ ભાઈના હોવાનું સામે આવ્યું. અમદાવાદમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસની સાથે એક આરોપીની ધરપકડ. શાહઆલમ ખાતેથી કુલ 76,500 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો.
બનાસકાંઠાના દિયોદર પાસે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં એકનું ઘટનાસ્થળ પર મોત, બે ઇજાગ્રસ્ત. પંચમહાલમાં શહેરા હાઈવે પર પુલ પરથી એક ટ્રક 20 ફૂટ નીચે પટકાઈ, સદનસીબે ટ્રકના ડ્રાઈવરનો બચાવ, ટ્રકની એક્સલ તૂટી જતા અકસ્માત. આણંદના ઉમરેઠના સુંદરપુરા ગામની મહિલાએ મહીસાગર નદીમાં ઝંપલાવ્યું, કેન્સરની બીમારીમાંથી પીડિત મહિલાએ બ્રિજ પરથી ઝંપલાવ્યું. સુરતના માંડવી તાલુકાના વણઝાંખણ ગામમાં પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં દીપડો ડટાર મારતો દેખાયો, દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. અયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિર માટે પવિત્ર માટીનું એકત્રીકરણ, જામનગરના 21 જેટલા પૌરાણિક મંદિરો ધર્મસ્થાનોમાંથી માટી એકત્ર કરાઈ.